અંકલેશ્વરના ઉમરવાડા ખાતે આવેલા પુરાણી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બીપીએલ પ્રીમિયર લીગની ફાઇનલ મેચ યોજાઈ હતી. સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજ દ્વારા સમાજના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા 4 વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાય છે, જેમાં ભાદી ગ્રાઉન્ડ, બુરહાની, ઉમરવાડા, રોઝ ગાર્ડન, કોસંબા અને ખોલવાડ જીમખાનાના ગ્રાઉન્ડનો સમાવેશ થાય છે. ચાલુ વર્ષે સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજ પ્રીમિયર લીગ 2024ની ચોથી સિઝનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત કુલ 12 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. છેલ્લા 1 મહિનાથી ચાલતી વીપીએલ સિઝન 4ની ફાઇનલ મેચ ઉમરવાડાના બુરહાની સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે નવાબ સીસી પીરામણ અને નાની નારોલી દીવાન એન્ટરપ્રાઇઝ વચ્ચે રમાઈ હતી, જેમાં નાની નારોલી દીવાન એન્ટરપ્રાઇઝ એ ટોસ જીતી પ્રથમ દાવ લઈ 160 રન કર્યા હતા, જેમાં હુઝેફા ભોલાતે 43 બોલમાં 75 રન માર્યા હતા. બીજા દાવમાં નવાબ સીસી પીરામણને 161 રન નો ટાર્ગેટ ચેઝ કરતા નવાબ સીસીએ 4 વિકેટ ગુમાવીને 162 રન કરી 20મી ઓવરમાં જીત મેળવી હતી, જેમાં અમીન મુલ્લાએ 53 બોલમાં 75 રન માર્યા હતા. ફાઇનલમાં નવાબ સીસી પીરામણના ઇરશાદ પટેલને મેન ઓફ ધી મેચ અને મેન ઓફ ધી સિરીઝ આપવામાં આવી હતી. વીપીએલના પ્રમુખ ફહીમ પટેલ, ફૈયાઝ પટેલ, શફકત ભૈયાત, ઇમરાન માકરોડ, સોહેલ જાગડા, કાસિમ જીભાલી, સમદ ધણછોરા, ફરીદ દુદા, અલ્તાફ વેરાચિયા, ઇસ્માઇલ કારા, બાબુ રાજા, બાબુ ઉમર એ મહેનત કરી ટુર્નામેન્ટને સફળતાપૂર્વક પાર પાડી હતી. ફાઇનલ મેચમાં મહેમાન તરીકે વોરા સમાજનું ગૌરવ માજી ક્રિકેટર અને ભરૂચ ક્રિકેટ એસોસિએશનના માજી વાઇસ પ્રેસિડેન્ટ HD પટેલ અને વોરા સમાજનું ગૌરવ હાલ ભરૂચ ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ અને બીપીએલના ચેરમેન ઇસ્માઇલ મતાદાર, ભાદીના સરપંચ જુનેદ વાડિયા, ખરોડના સરપંચ ફેઝલ કાઝી, કોલવાડના સરપંચ હારુન ટેલી જેવા વોરા સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ફાઇનલ મેચની વિનર ટ્રોફી શફકત ભૈયાત અને ભાદી ગામના સરપંચ જુનેદ વાડિયાના હસ્તે આપવામાં આવી હતી. અને ફાઇનલ રનઅપ ટ્રોફી ભરૂચ ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ અને બીપીએલના ચેરમેન ઇસ્માઇલ મતાદારના હસ્તે આપવામાં આવી હતી. ઇસ્માઇલ મતાદારે સમાજના અને જિલ્લાના યુવાનોને બે વાક્યો બોલી પ્રોત્સાહિત કર્યા હતા. પ્રેક્ષક તરીકે કે ભાઈ મારી પોતાની નવાબ સીસીની ટીમ પણ છે અને આજે ફાઇનલમાં આવેલી છે. લગાતાર 2 વર્ષ અમે કોઈ સેમિફાઇનલ ગઈ, માં આ વર્ષે અમે ફાઇનલમાં આવ્યા છે. આ 4th વર્ષ છે આ ટુર્નામેન્ટ બીપીએલ નું અને 4th વર્ષની અંદરમાં મેં જોયું છે આજે કે આટલી બધી પબ્લિક, આટલી બધા પ્રેક્ષકો, આટલું બધું ક્રાઉડ જે આવ્યું છે અહીંયા. આજે તો ટોસ થવાની વાર છે, પણ એ પહેલા જ લગભગ ગ્રાઉન્ડના ઉપર કેટલી બધી પબ્લિક આવી ગયું છે. તો આ ટુર્નામેન્ટનું મહત્વ બતાવે છે. એક બહુ મોટી ઊંચી વાત કરી કે સમાજના માટે, કે સમાજના નવજુવાનોને પ્લેટફોર્મ મળે અને એમને એક પ્લેટફોર્મ આપ્યું છે. સારા ગ્રાઉન્ડો, સારું મેનેજમેન્ટ, સારા અમ્પાયર બધું જ એમણે આપ્યું છે. તો સમાજના નવજુવાનોથી હું ફોટો હું ઈચ્છું છું એટલે તમને બધું જ મળ્યું છે. સારા ગ્રાઉન્ડ, સારા ગ્રાઉન્ડો, સારા અમ્પાયર અને સારું મેનેજમેન્ટ. બાબ કે જ્યાં કોઈ પણ જાતની પાર્શિયાલિટી નથી અને દરેક રીતે પાર્શિયાલિટી એકદમ ઈમાનદારીથી બધું કરવામાં આવે છે. સમાજના નવજુવાનો કહેવા માંગુ છું, ભાઈ એ દિવસે તમે અમે બતાવો કે અમે બધા ભેગા મળીને એવું કહી શકીએ કે આ અમારી ઈપીએલમાં વોરા પ્રીમિયર લીગમાં રમવાવાળો છોકરો આઈપીએલમાં ગયો, આ રણજી ટ્રોફી જઈને રમ્યો યા ઇન્ડિયાની ટીમમાં જઈને રમ્યો, એ ખુશીના દિવસો અમે જોઈ શકીએ. એ હું પોતે ઈચ્છું છું અહીંયાના આ જે પ્રેક્ષકો ઈચ્છે છે